પરના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને પ્રેસ કરો જો ગુજરાતમાં વિવિધ વિસ્તારો માં થઈ રહેલા પત્રકારો અન્યાય સામે સરકાર ન્યાય આપે તે દિયોદ પત્રકાર એકતા સંગઠની માંગ ઉઠી છે સમગ્ર દેશમાં જ્યારે કોરોના વાયરસની મહામારીને લઈને લોકડાઉનની સ્થિતિ બની છે ત્યારે દેશના પત્રકારો છેવાડાના વિસ્તારના હોય કે પછી કોરોના પોઝિટિવ વિસ્તાર હોય પરંતુ પોતાના કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશના ખૂણે ખૂણેથી સમાચાર અપડેટ્સ કરતા હોય છે સરકારની વાહવાહી હોય કે કોરોના મહામારી હોય આરોગ્ય હોય કે પછી પોલીસ તથા સેવાભાવી સંસ્થા અધિકારીઓના સત્કાર્યને બિરદાવતા હોઈએ છીએ અને લોકો સુધી આ કાર્યને લઈ જાય છે જ્યારે કોઈ પણ પત્રકાર દ્વારા નાની સરખી ભૂલ થાય તો તેને મોટી સજા ફટકારવામાં આવતી હોય છે પત્રકારને સજા મળતા જ પત્રકાર દિલમાં ઠેસ પહોંચે છે વાત કરીએ તો તાજેતરમાં જ ભરૂચ રાજકોટ નવસારી અમદાવાદના પત્રકાર સાથે ગેરવર્તણૂક તેમજ પોલીસ ફરિયાદ સામે આવી છે તાજેતરમાં અમદાવાદના એક પત્રકાર સામે રાજદ્રોહનો કેસ લાગુ કરાયો છે તેને લઈને સમગ્ર પત્રકાર આલમ ભારે રોષ ભરાયો છે પત્રકાર સંગઠનો દ્વારા આવેદન આપી પત્રકારોને ન્યાય મળે તે માટેના આવી રહ્યા છે દિયોદર તાલુકાના પત્રકારો દ્વારા ગુજરાતના પત્રકાર પર થતા અન્યાય હુમલા કે પોલીસ દ્વારા કે પછી સરકાર દ્વારા ખોટી રીતે સંડોવણી કરવામાં આવી રહી છે ત્યારે દિયોદર તાલુકાના પત્રકારો દ્વારા ગુજરાતના પત્રકાર પર થતા અન્યાય હુમલા કે પોલીસ દ્વારા કે પછી સરકાર દ્વારા ખોટી રીતે સંડોવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પત્રકાર એકતા સંગઠન નેજા હેઠળ દિયોદર આવેદન આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે તાલુકાના તમામ પત્રકાર મિત્રોએ સાથે મળી અને દિયોદર મામલતદાર ઓફિસમાં આજે આવેદન પત્ર આપ્યું છે આવેદન પત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે વારંવાર પત્રકારો ઉપર હુમલા જે થઈ રહ્યા છે જે ખરેખર નિંદનીય છે આવું ન થવું જોઈએ એ બાબતે આજે અમે સૌએ મળી અને કચેરીએ આપેલ આરોગ્ય વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય કે પત્રકારો હોય પોતાના ખડે પગે રહી અને સેવાઓ આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પત્રકારો ઉપર વારંવાર હિચકારા હુમલા થતા હોય છે એ ખરેખર નિંદનીય છે તો અમારા ગુજરાતના પત્રકાર એકતા સંગઠનના નેજા હેઠળ આજે અમે દિયોદર તાલુકાના તમામ પત્રકારોએ મામલેદાર કચેરી આવેદન પત્ર આપી અને જે હુમલા કરનારાઓ છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જોઈએ અને પત્રકારોને સાચો ન્યાય મળવો એવી અમારી તમામ પત્રકારોની વિનંતી છે ગુજરાતના નેજા હેઠળ દિયોદર તાલુકાના તમામ પત્રકાર મિત્રોએ આજે પત્રકાર ઉપર થયેલ હુમલા બાબતે અમને આવેદન પત્ર રજૂ કરેલ છે જે આવેદન પત્ર અમુક સ્વીકાર્યું છે અને સરકાર શ્રીમો અત્રેથી મોકલી આપવામાં આવશે કિશોર નાયક જી ટીવી ન્યૂઝ દિયોદર